हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલ માં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 એન્જિનિયરિંગ મિકેનિક્સ, જે મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચ ની અંદર આવે છે, એની આજે આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. ચેપ્ટર વાઇઝ આપણે થિયરી પ્લસ એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝની અંદર આપણે દરેક ચેપ્ટર ના થિયરી અને પ્લસ એક્ઝામ્પલ આપણે અહીંયા પાર્ટ અપલોડ કરવાના છીએ. તો એનો જે એન્જિનિયરિંગ મિકેનિક્સ છે એનો કોર્સ જે છે એ મેં કોર્સ પણ લોન્ચ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર દરેક માહિતી આપણે અપલોડ કરતા રહીએ છીએ, એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ એન્જિનિયરિંગ મિકેનિક્સ, જે મેઇન સબ્જેક્ટ છે તમારો, ફર્સ્ટ ચેપ્ટર છે બેઝિક ઓફ મિકેનિક્સ, જે એની અંદર ફક્ત થિયરી પૂછાય છે. થિયરી કઈ કઈ પૂછા છે, કઈ ટાઈપની છે, શું ઇમ્પોર્ટન્ટ છે, આજે આપણે આ વિડીયોની અંદર બતાવવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો જેથી તમે પરફેક્ટલી આ તૈયારી કરી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો આપણે વાત કરીએ છીએ એન્જિનિયરિંગ મિકેનિક્સ છે. એન્જિનિયરિંગ મિકેનિક્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો શું જરૂર પડશે, તો પહેલા તો હું તમને કહી દઉં કે સાયન્ટિફિક કેલ્સી, તમારું જે સાયન્ટિફિક કેલ્સી છે એ વસાઈ દેવાનું છે. કારણ કે સાયન્ટિફિક કેલ્સી નહીં હોય તો એન્જિનિયરિંગ મિકેનિક્સમાં એક્ઝામ્પલ તમે ગણી નહીં શકો, અને જીટીયુની પરીક્ષામાં પણ એ વેલિડ જ છે, એટલે સારી કંપનીનું તમારે એ પરચેસ કરી લેવાનું છે. ઓકે, હવે ફર્સ્ટ આપણી વાત કરીએ તો એન્જિનિયરિંગ મિકેનિક્સ છે શું, સમજીએ કે એન્જિનિયરિંગ મિકેનિક્સ ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એન્જિનિયરિંગ મિકેનિક્સ શું છે એને કહેવામાં આવે છે એન્જિનિયરિંગ યંત્ર વિજ્ઞાન. તેની બે બ્રાન્ચ છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક એટલે થશે સ્થિતિશાસ્ત્ર, શું થશે સ્થિતિશાસ્ત્ર, અને ડાયનેમિક એટલે ગતિશાસ્ત્ર. હવે સ્થિતિશાસ્ત્ર કોને કહેવામાં આવે છે, કે જેમાં સ્થિર વસ્તુઓ પર લાગતા બળ અને તેની અસરોને અભ્યાસ કરવામાં આવે છે. એટલે એક્સપર એક્ઝામ્પલ, ધારી લો કે ફેન છે, કોઈ પણ ફેન છે, એ ફેન સ્થિર હોય, શું હોય સ્થિર હોય, અને સ્થિર ઉપર જે બળ ફોર્સ લાગતું હોય એ ફોર્સનો અભ્યાસ કરતી શાખાને આપણે શું કહીએ છીએ, સ્થિતિશાસ્ત્ર કહીએ છીએ. જેમ કે ડેમ પર લાગતા બળો તેની અસરો, જે ડેમ છે સમજી લો કે પાણીનો ડેમ છે, તો ડેમ સ્થિર જ છે, ડેમ સ્થિર છે, એની ઉપર જે લાગતા ફોર્સ છે એ ફોર્સનો અભ્યાસ કરતી શાખાને આપણે કહીએ છીએ સ્ટેટિક. ડાયનેમિક કોને કહેવામાં આવે છે, તો ડાયનેમિક એને કહેવામાં કે જેમાં ગતિમાન વસ્તુ ઉપર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે કાર હોય, ધારો કે કાર છે, રનિંગ કરી રહી છે, તેના ઉપર કયા કયા ફોર્સ લાગે છે એ ફોર્સનો જે અભ્યાસ કરતો હોય એને કહેવામાં આવે છે ડાયનેમિક. ઓકે, ક્લિયર? ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હતા કે સર આ ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં, વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં જ આપવાનો છે મોસ્ટલી, જો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો જ ઇંગ્લિશ મીડિયમમાં આપવાનો છે. આનો કોર્સ પણ આપણે લોન્ચ કરી દીધો છે, ચેપ્ટર વાઇઝ આઈએમપી થિયરી એક્ઝામ્પલ વિથ સોલ્યુશન પ્લસ મોડલ પેપર વિથ સોલ્યુશન, જીટીયુના પેપર દરેક વસ્તુની અંદર મૂકી દીધી છે. આથી તમે કોર્સ પરચેસ કરી શકો છો જેથી તૈયારી કરી શકો, જ્યાં સુધી તમારો જીટીયુની એક્ઝામ પૂરી ના થાય ત્યાં સુધી કોર્સ એક્ટિવ રહેશે તમારી અંદર. વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ કોર્સ પરચેસ કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. ઓકે, હવે વાત કરીએ સ્થિતિશાસ્ત્ર, તો એક જ શાખા છે સ્ટેટિક. ડાયનેમિકના બે પ્રકાર છે, બે છે, એક છે કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. કાઇનેટિક્સ એટલે શું, તો બળ ગતિ વિજ્ઞાન, ગુજરાતીમાં કહેવાય છે બળ ગતિ વિજ્ઞાન. બળ ગતિ વિજ્ઞાનમાં શું હોય છે સમજીએ, કે જેમાં ગતિ ઉત્પન્ન કરનાર બળો અને તે ગતિ બંનેનો અભ્યાસ કરવામાં આવે, એટલે કે ઘર્ષણ છે, ટોર્ક છે, ગ્રેવિટી છે, આ બધાનો જે અભ્યાસ કરવામાં આવે છે એને કાઇનેટિક્સ કહેવામાં આવે છે. અને કાઇનેમેટિક્સ જેમાં માત્ર બળોથી ઉત્પન્ન થતા ગતિનો અભ્યાસ કરવા, એટલે સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, આ બધા. તો આની વ્યાખ્યા પૂછાતી હોય છે જીટીયુના પેપરમાં, વ્યાખ્યા પૂછાતી હોય છે કે સ્ટેટિકની વ્યાખ્યા આપો, ડાયનેમિકની વ્યાખ્યા આપો, કાઇનેટિક્સ અથવા કાઇનેમેટિક્સની વ્યાખ્યા આપો. તો ચાર વ્યાખ્યાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ઓકે, પછી એન્જિનિયરિંગ મિકેનિક્સનું મહત્વ શું છે, તો એન્જિનિયરિંગ મિકેનિક્સ મિત્રો કેમ આપણે આપીએ, તો ધારો કે કોઈ પણ બોડી બનાવવી છે, ડેમ બનાવવો છે, સ્ટ્રક્ચર બનાવવું છે, યંત્રની ડિઝાઇન કરવી છે, તો આના માટે લાગતા ફેક્ટર જે છે, કેટલું ફોર્સ લાગવું પડશે, કેટલું એના ઉપર ઘર્ષણ બળ લાગશે, ફ્રેક્શન કેટલું લાગશે, એનું જે સ્થિતિ છે, સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે, એ બધું શોધવા માટે આનો ઉપયોગ થતો હોય છે. હવે એનો ડિફરન્ટ પણ પૂછાતો હોય છે કે બળ ગતિ વિજ્ઞાન અને શુદ્ધ ગતિ વિજ્ઞાન, એટલે કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. તો એની વ્યાખ્યા છે કે જે ગતિશાસ્ત્ર એવી શાખા જેમાં ગતિ ઉત્પન્ન કરનારા બળો અને ગતિ બંનેનો અભ્યાસ થાય છે. આની અંદર શું છે, ગતિ ઉત્પન્ન કરનારા બળો અને ગતિ એટલે કે વેલોસિટી, આ બંનેનો અભ્યાસ થતો હોય એને કહેવામાં આવે છે
काइनेटिक्स अने आनी अंदर मात्र वेलोसिटी गति नो ज अभ्यास थतो होय तो बल छे घर्षण बल छे टॉर्क छे ग्रेविटी छे ओ जो आनी अंदर छे घर्षण बल तो घर्षण बल बल नो थसे अने फोर्स नो पण थसे आ बन्ने नो थसे ओके जारे अहीं गति छे तो स्थानांतर जे वेग छे वेलोसिटी छे आ बधा फक्त गति नो ज अभ्यास करवामां आवे छे क्लियर विद्यार्थी मित्रो ओके एना पछी नेक्स्ट वात करीए પછી મિકેનિક્સમાં પાયાના સિદ્ધાંતો કયા કયા છે તો સમાંતર બાજુ ચતુષ્કોણો છે બળ સંચલનનો નિયમ છે બળનો અધ્યારોપણનો નિયમ છે ગતિનો પહેલો નિયમ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ત્રીજો નિયમ છે ન્યૂટનની ગતિનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે આ બધા એના લો છે એ લો તમારે યાદ રાખવાના છે બધા જ લો અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કે કોઈ એક બિંદુ આગળ લાગતા એક જ પ્રકારના બે સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસ પાસેની બાજુ હોય આના પછીનો જે ચેપ્ટર છે એની અંદર આવે છે કે ધારો કે કોઈ પોઈન્ટ છે એના તરફ એક આ દિશામાં ફોર્સ લાગે છે અને એક આ દિશામાં ફોર્સ લાગે છે અને બંનેની પાછો બાજુ વડે દિશા અને મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે એટલે કે અહીંયા દિશા એટલે એટલે કે P અને Q આ બહુ ફોર્સ મેં ધારી લીધું છે તો આ બંને બળોના છેદન બિંદુમાંથી પસાર થતો V કિરણ એ બંનેનું શું બતાવે છે આ રિઝલ્ટન્ટ ફોર્સ બતાવે છે ઓકે નેક્સ્ટ ચેપ્ટર તમારું જે સેકન્ડ ચેપ્ટર છે સમતલીય સંગામી બળો એમાં સૂત્ર આવે છે R બરાબર અંડર રૂટ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2pq cos થીટા આના આધારે એક્ઝામ્પલ પૂછાતો હોય છે r એટલે રિઝલ્ટન્ટ ફોર્સ અને એનો tan આલ્ફા એટલે q sin થીટા અપોન p પ્લસ q cos થીટા ઓકે આના આધારે એક્ઝામ્પલ ગણાતા હોય છે એના પછી જે બળની સંચલનનો નિયમ કે કોઈ જડ પદાર્થ પર એક જ બિંદુ પર લાગતું હોય અને બળની અસર બળની કાર્યરેખા ઉપર આવેલા બિંદુને અસર એક સરખી હોય તો એ બળને શું કહેવામાં આવે છે સંચલ સિદ્ધાંતનો નિયમ કહેવામાં આવે છે ઓકે પછી બળનો અધ્યારોપણનો નિયમ શું છે સુપરપોઝિશનનો થીયરમ તો જો કોઈ વસ્તુ ઉપર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય એ રીતે સમતુલ્ય બળો સમૂહ ઉમેરી શકાય એટલે કે આપણે કોઈ ફોર્સ એ ફોર્સ એક પદાર્થ છે પદાર્થ ઉપર ઘણા બધા ફોર્સ લગાવીએ પણ એની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થતો હોય અને બળ સમૂહ ઉમેરી શકાતા દૂર કરી શકાય તો જેને બળ અધ્યારોપણ એટલે સુપરપોઝિશન થીયરમ કહેવામાં આવે છે ક્લિયર ન્યૂટનની ગતિનો નિયમ એવો કહે છે કે કોઈ પદાર્થ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે એટલે ધારો કે કોઈ ફેન છે ફેનને આપણે જ્યાં સુધી સ્ટાર્ટ નહીં કરીએ ત્યાં સુધી એ ફરવાનો નથી કોઈ પણ મશીન છે એને સ્ટાર્ટ નહીં કરીએ ત્યાં સુધી એ ફરવાનો નથી એટલે જ્યાં સુધી એને બંધ નહીં કરે ત્યાં સુધી બંધ નહીં થાય એટલે આપણે એક એક્સ્ટ્રા ફોર્સ આપે છે કોઈ પણ પદાર્થ સ્થિર છે એ સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે ઓકે જ્યાં સુધી એને કોઈ ફોર્સ આપવામાં નથી આવતો ત્યાં સુધી ગતિમાં આવતો નથી ઓકે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે ઓકે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કહે છે કે પદાર્થમાં ઉત્પન્ન થતા પ્રવેગ અને તેના પર લાગતા બળના સમપ્રમાણમાં અને તેની બળની દિશામાં હોય છે એટલે F બરાબર ma F અચળાંક છે m અચળાંક લીધેલો છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ક્લિયર આ બધા નિયમો છે ચેપ્ટર 1 ની અંદર ફક્ત થિયરી છે વ્યાખ્યાઓ જ પૂછાય છે એની અંદર લોંગ થિયરી કોઈ નથી વિદ્યાર્થી મિત્રો એટલે ચિંતા કરવાની જરૂર નથી બહુ ચેપ્ટર નંબર ની અંદર બધી વ્યાખ્યાઓ યાદ રાખવાની છે પછી નેક્સ્ટ છે ત્રીજો નિયમ ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા સરખા અને મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે ક્લિયર અને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ એવું કહે છે કે બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ તેમના દળના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઓકે ક્લિયર એના પછી નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા અને નેક્સ્ટ કીધું છે તો મેં તમને કીધું કે કોઈ પણ બે પદાર્થ છે ધારો કે એક પદાર્થ છે એક આ પદાર્થ છે એનો m1 છે આનો m2 છે તો f બરાબર શું થશે m1 ચલે છે m2 / r² r² એટલે આ બંને વચ્ચેનું અંતર ઓકે તો m g m1 m2 / r² જ્યાં m1 શું છે પદાર્થ એકનું દળ m2 એટલે પદાર્થ 2 નું દળ r એટલે બે પદાર્થ વચ્ચેનું અંતર બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ અચળાંક ગુરુત્વાકર્ષણ અચળાંકની કિંમત ખાસ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર એના પછી વાત કરીએ અદિશ અને સદિશ શું છે હવે સમજી લો અદિશ અને સદિશ તો અદિશ અદિશ એટલે શું તો જે ભૌતિક રાશિમાં ફક્ત માત્ર મૂલ્યની જરૂર પડે છે મેગ્નિટ્યુડ મૂલ્યની જરૂર પડે છે દિશાની જરૂર પડતી નથી એક્સ ફોર એક્ઝામ્પલ ઘરેથી તમને ખાંડ લેવા ઘરેથી મમ્મીએ મોકલ્યા તો આપણે દુકાનદારને જઈને શું કહીશું મિત્રો
કે 1 કેજી ખાંડ આપો અથવા 100 રૂપિયાની ખાંડ આપો ક્લિયર તો ત્યાં શું બતાવીએ છીએ ફક્ત મૂલ્ય રિપ્રેઝન્ટ શું કરીએ છીએ ફક્ત ને ફક્ત આપણે મૂલ્ય એટલે કે એની મૂલ્ય બતાવીએ છીએ 1 કેજી અથવા 100 રૂપિયા એ મૂલ્ય છે આપણે એવું કહીએ છીએ કે ઉત્તર દિશામાં 1 કિલો ખાંડ આપો દક્ષિણ દિશામાં 1 કિલો ખાંડ આપો ના ફક્ત મૂલ્ય કહીએ છીએ તો એ જે રાશિ છે એ રાશિને શું કહેવામાં આવે છે સ્પેરલ ક્વોન્ટિટી લંબાઈ છે ધારો કે તમને કોઈ પૂછે ભાઈ કેટલી લંબાઈ છે તમારી તો આપણે શું કહીએ છીએ 5 ફૂટ 6 ફૂટ આપણે એવું કહીએ છીએ કે ઉત્તર દિશામાં 5 ફૂટ છે દક્ષિણ દિશામાં 6 ફૂટ છે ના ફક્ત ત્યાં મૂલ્ય જ બતાવીએ છે તો એ મૂલ્ય કઈ કઈ છે આ બધી રાશિઓ યાદ રાખવાની છે કઈ કઈ રાશિ છે અધિશ રાશિ કઈ તો લેન્થ છે વોલ્યુમ છે માસ છે ડેન્સિટી છે સમય છે તાપમાન છે ઝડપ છે જડત્વ છે અંતર છે ક્ષેત્રફળ છે કાર્ય છે કાર્યશક્તિ છે આ બધી કઈ છે સ્કેલર ક્વોન્ટિટી છે કઈ છે સ્કેલર ક્વોન્ટિટી અધિશ જેમાં ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે પછી વાત કરીએ સદિશ તો સદિશ કોને કહેવાય તો જે રાશિની અંદર જે ભૌતિક રાશિને દર્શાવવા માટે દિશા પ્લસ મૂલ્ય બંનેની જરૂર પડે છે એટલે ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ બોથ રિક્વાયરમેન્ટ છે તો એ બંને જે છે કયા કયા છે ફોર્સ છે વેગમાન છે રેખીય સ્થાનાંતર છે કોણીય સ્થાનાંતર છે રેખીય વેગમાન છે કોણીય વેગમાન છે રેખીય પ્રવેગ છે કોણીય પ્રવેગ છે વજન છે આ બધા શું છે તમારા શું છે અદિશ રાશિ સોરી સદિશ રાશિ છે કે જેમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે એવી રાશિને શું કહેવામાં આવે છે અદિશ સદિશ રાશિ કહેવામાં આવે છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને વ્યાખ્યા પૂછાતી હોય છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી વાત કરીએ યુનિટ તો અહીંયા યુનિટની અંદર વાત કરીએ તો યુનિટમાં વિદ્યાર્થી મિત્રો કયા કયા યુનિટ આપણા જરૂરી છે આપણે આમ તો ફર્સ્ટ સેમિસ્ટરની અંદર આ વસ્તુ આપણે શીખી જ ગયા છીએ ફિઝિક્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ હોય તમને તો ફિઝિક્સ ની અંદર આખો આપણે દરેક વસ્તુ એક એક ટોપિક આપતા હતા તો અહીંયા વાત કરીએ ફંડામેન્ટલ યુનિટ કોને કહેવામાં આવે છે તો ફંડામેન્ટલ કોને કહેવાય કે જે યુનિટ જે એકમો બીજા એકમો પરથી તારવી શકાતા નથી તેને ફંડામેન્ટલ યુનિટ કહે છે અને ડેરિવેટિવ યુનિટ કોને કહેવાય તો જે એકમો બીજા એકમો પરથી તારવવામાં આવે છે એને ડેરિવેટિવ યુનિટ કહેવામાં આવે છે ક્લિયર તો ફંડામેન્ટલ યુનિટ કયા કયા છે તો લંબાઈનો મીટર દ્રવ્યમાન એટલે કેજી અને સમય એટલે સેકન્ડ હવે જ્યારે એકમ સિસ્ટમ પદ્ધતિ શું હતી તો પહેલા બ્રિટિશ પદ્ધતિથી મેટ્રિક્સ પદ્ધતિ અને એસઆઈ યુનિટ હતી તો મેટ્રિક્સ પદ્ધતિની અંદર સીજીએસ અને એમકેએસ ચાલતું હતું હવે સીજીએસ અને એમકેએસ માં શું હતું સમજી લઈએ બ્રિટિશ પદ્ધતિની અંદર વાત કરીએ તો બ્રિટિશ પદ્ધતિની અંદર લંબાઈનો એકમ ફૂટ હતો દ્રવ્યમાનનો એકમ પાઉન્ડ હતો અને સમયનો એકમ સેકન્ડ હતો એટલે આને કહેવામાં આવે છે એફપીએસ કઈ કહેવાશે એફપીએસ પછી સીજીએસ CGS ની અંદર લંબાઈનો એકમ હતો સેન્ટીમીટર દ્રવ્યમાનનો એકમ હતો ગ્રામ અને સમયનો એકમ હતો સેકન્ડ ઓકે જ્યારે FPS પર MKS પદ્ધતિ તો MKS ની અંદર વાત કરીએ MKS ની અંદર લંબાઈનો એકમ હતો મીટર દ્રવ્યમાનનો એકમ હતો દ્રવ્યમાન એટલે કે વજન વજનનો એકમ હતો kg અને સમયનો એકમ હતો સેકન્ડ આ ત્રણ જુદી જુદી પદ્ધતિ હતી FPS CGS અને MKS સો જો FPS માં અહીંયા શું હતું લંબાઈનો એકમ ફૂટ હતો અહીંયા સેન્ટીમીટર હતો અને અહીંયા મીટર હતો જ્યારે દ્રવ્યમાનનો એકમ તો પાઉન્ડ હતો ગ્રામ હતો અને કેજી હતો અને અહીંયા સમયનો એકમ સેકન્ડ અહીંયા સેકન્ડ અને અહીંયા સેકન્ડ ક્લિયર તો આ ત્રણ જુદી જુદી પદ્ધતિ ચાલતી હતી એના પછી અસ્તિત્વમાં આવી SI યુનિટ SI યુનિટમાં નક્કી કરવામાં આવ્યું કે લંબાઈ જે છે મીટરમાં દ્રવ્યમાન એટલે કે વજન છે એ આપણે કેજીમાં માપીશું સમય સેકન્ડની અંદર વિદ્યુત પ્રવાહ એમ્પિયર ઓકે પછી દ્રવ્યનો જથ્થો મોલ તો આ બધા નિયમો નક્કી કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આ SI યુનિટ આપણા અલગ અલગ SI યુનિટ નક્કી કરવામાં આવે તો SI યુનિટની અંદર કયા કયા SI યુનિટ છે તો આપણે આગળ SI યુનિટ ભણી જ ગયા છે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1 હતો આપણે યુનિટ વાળું તો યુનિટ વાળું યાદ હશે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું તો SI યુનિટની અંદર નક્કી કરવામાં આવે કે લંબાઈ જે છે સામાં માપવામાં આવશે મીટરમાં એમ એનો સિગ્નેચર શું છે એમ દ્રવ્યમાન તો કિલોગ્રામ એનો એકમ છે કેજી સમય એટલે ટાઈમ એનો એકમ સેકન્ડ એસ વીજ પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ એમ્પિયર એટલે એ ઉષ્ણ તાપમાન ટેમ્પરેચર એટલે કેલ્વિન કે પછી દ્રુત દ્રવ્યતા એટલે કે દ્રુત દ્રવ્ય શું કહેવાય એને કહેવાય છે જ્યોતિ ફ્લક્સ એટલે કે એને કહેવાય છે જ્યોતિ ફ્લક્સ લ્યુમિનેટ લ્યુમિનસ ઇન્ટેન્સિટી કેન્ડેલા સીડી અને દ્રવ્યનો જથ્થો મોલ એટલે MOL વડે બતાવવામાં આવશે તો આ હતા આપણા SI યુનિટ આ SI યુનિટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે
અંદર જો કે યાદ હશે સેમેસ્ટર 1 ફિઝિક્સ ની અંદર આપણે આખા એસઆઈ યુનિટ બની ગયા છે એટલે યાદ રાખો એ ફટાફટ યાદ રહી જશે એના પછી જેટલા પણ આ એસઆઈ યુનિટ છે બધા એસઆઈ યુનિટ તમારે યાદ રાખવાના છે એક પણ એસઆઈ યુનિટ રહી ના જાય વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો તમને 2 માર્ક્સ ની અંદર અથવા એક એક માર્ક્સ ની અંદર એસઆઈ યુનિટ પૂછી શકે છે તો બધા એસઆઈ યુનિટ તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી વાત કરીએ કે બળની પદ્ધતિ હવે બળની પદ્ધતિ શું છે એમાં વાત કરીએ પહેલા તો વજન અને દળમાં શું ફરક છે વજન કોને કહેવામાં આવે છે માસ અને વેટ દ્રવ્ય દળ માસ અને વજન એટલે વેટ તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે અને જે બળની બળથી પદાર્થ પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચાય છે તેને શું કહેવામાં આવે છે તેનું વજન કહેવામાં આવે છે ઓકે દળ અદિશ રાશિ છે વજન સદિશ રાશિ છે તેનો એસઆઈ એકમ કેજી છે તેનો એસઆઈ એકમ ન્યૂટન છે તેનું મૂલ્ય દરેક સ્થળે એક સરખું હોય છે જેનું મૂલ્ય જુદા જુદા સ્થળે બદલાયેલું હોય છે હવે કહેશો સર બદલાયેલું હોય છે હા કેવી રીતે આપણને ખબર છે 8 9 10 ની અંદર આપણે ભણી ગયા છે કે આપણો અહીંયા વજન ડાલો કે 60 કિલો હોય તો ચંદ્ર ઉપર એનું વજન 10 કિલો છે 10 ગણો ઓછું હોય છે કેમ તો ત્યાં ગુરુત્વાકર્ષણ ફોર્સ ઓછું છે એટલે ગુરુત્વાકર્ષણ ફોર્સ પર આ ડિપેન્ડ છે ઓકે ક્લિયર પછી તે જડત્વના કારણે ગતિને અવરોધે છે તે પદાર્થમાં ગતિ પેદા કરે છે ઓકે તો 2 માર્ક્સ ની અંદર અથવા 3 માર્ક્સ ની અંદર તમને પૂછી શકે દર અને વજન વચ્ચે તો ડિફરન્સ તો યાદ રાખવાનો છે હવે બળ પદ્ધતિ કઈ કઈ છે તો બળ પદ્ધતિ આમાં સમજી લઈએ ડાયરેક્ટ આકૃતિ ઉપર સમતલીય સંગામી બળો તો એક જ સમતલમાં આવેલા બળોને સમતલીય સંગામી બળો કહે છે ત્રણ ટાઈપના સમતલ હોય છે વિદ્યાર્થી મિત્રો સમજી લો કે મેં અહીંયા દોર્યું છે આ એક સમતલ જુદું છે ઓકે ચલો અહીંયા અલગ અલગ સમતલ બતાવી દઈએ આ એક સમતલ છે સમજી લો ઓકે પછી અહીંયા બીજું મેં સમતલ લીધું છે તો આ જે સમતલ છે સોરી એક સમતલ છે આ બીજું સમતલ છે અને આ ત્રીજું સમતલ છે ઓકે ત્રણ સમતલ છે તો એક જ સમતલમાં આવેલા આ સમતલમાં આવેલા છે તો એક જ સમતલમાં આવેલા બળોને આપણે શું કહીએ છીએ સમતલીય સંગામી બળો કહીએ છીએ ક્લિયર પછી એના પછી વાત કરીએ અસમતલીય અસંગામી બળો તો સંગામી બળો કોને કહેવાય તો એક જ પોઈન્ટ ઉપર લાગતા હોય કયા એક જ પોઈન્ટ ઉપર લાગતા હોય તેવા બળોને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સંગામી બળો કહીએ છીએ ઓકે સમજી લો પછી એક રેખીય બળ એટલે એક જ લાઈનમાં આવેલા હોય બધા કયા છે એક જ લાઈનમાં આવેલા છે તેને કયા કહેવામાં આવે છે એક રેખીય બળ કહેવામાં આવે છે એના પછી સમતલીય અસંગામી બળો એટલે એક જ સમતલમાં હોય અને એક જ બિંદુએ લાગતા હોય એક જ સમતલમાં હોય અને એક જ બિંદુએ લાગતા હોય તેને સમતલીય સંગામી બળો કહે છે પછી સમતલીય અસંગામી એક સમતલમાં હોય પણ જુદી જુદી દિશામાં લાગતા હોય એક ધારો કે આ દિશામાં લાગી રહ્યું છે તો એક આ દિશામાં લાગી રહ્યું છે એક આ દિશામાં લાગી રહ્યું છે તો એને કહેવાય છે સમતલીય અસંગામી બળો કહેવામાં આવે છે ઓકે એના પછી વાત કરીએ અસમતલીય અસંગામી બળો સોરી અસમતલીય સંગામી બળો એટલે અસમતલીય સંગામી બળોનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો એ સમજી લઈએ તો જો એને શું કીધું છે અસમતલ એટલે જો અહીંયા આ સમતલ જુદું છે આનું સમતલ જુદું છે આનું પણ આના દરેક સમતલમાંથી એક એક ફોર્સ લાગે છે એક જ બિંદુએ લાગે છે તેને શું કહેવાય છે અસમતલીય અસંગામી બળ જ્યારે આની અંદર શું છે સમતલમાં જુદા જુદા ફોર્સ છે અને એક બિંદુએ લાગતા નથી ડાયરેક્શન કેવી છે અલગ અલગ છે એટલે એને શું કહેવાશે અસમતલીય અસંગામી બળો કહેવાશે ક્લિયર એના પછી સમાન સમાંતર બળો એટલે કે એક જ લાઇનમાં લાગતા હોય અથવા આની હોરિઝોન્ટલ હોય કાં તો વર્ટિકલ હોય તો એને કહેવામાં આવે છે સમાન સમાંતર ફોર્સ કહેવામાં આવે છે અસમાન સમાંતર બળ કોને કહેવાય કે એક હોરિઝોન્ટલ અપ હોય એક ડાઉન હોય એની ડાયરેક્શન અલગ અલગ હોય તો એને કહેવામાં આવે છે અસમાન સમાંતર બળો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે તો આટલા તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે ઓકે તો આ તમારા જેટલા જે ચેપ્ટર છે આખું ચેપ્ટર આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કઈ કઈ છે હું તમને કહી દઉં વ્યાખ્યાઓ પૂછાશે કઈ કઈ પૂછાશે કાઇનેટિક્સ કાઇનેમેટિક્સ સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ વેક્ટર સ્કેલર ફંડામેન્ટલ યુનિટ્સ આટલી બધી વ્યાખ્યાઓ છે એને પછી નિયમો ગુરુત્વાકર્ષણ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બળ અધ્યારોપણનો નિયમ છે
પછી તમારો શક્તિ બળ સંચલનનો નિયમ છે, આ બધા નિયમો યાદ રાખવાના છે. ઓકે, SI યુનિટ યાદ રાખવાના છે, MKS, CGS અને FAS આ બધા. તો આખી ક્વેશ્ચન બેંક ઓલરેડી રેડી છે, એનું સોલ્યુશન પણ મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો. દરેક ચેપ્ટર વાઇઝ આપણે મૂકેલું છે. તો ચેપ્ટર 1 માં ફક્ત એક થિયરી છે, એ થિયરીને અહીંયા ફિનિશ કરી છે વિદ્યાર્થી મિત્રો. આના પછી ચેપ્ટર 2 સ્ટાર્ટ કરવાના છે, એની અંદર થિયરી પ્લસ એક્ઝામ્પલ પણ આપણે ગણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.